નમસ્કાર, બાળ ઉછેરની બારાક્ષરીમાં આપનું સ્વાગત છે. આજે આપણે બબલ્સ પેઇન્ટિંગની પ્રવૃત્તિ કરવાના છીએ. આ પ્રવૃત્તિ 2.5 વર્ષથી લઈને 3 વર્ષ સુધીના બાળકો કરી શકશે. અને આ પ્રવૃત્તિ માટે આપણે સામગ્રીમાં લીધું છે બબલ્સ રેપ, પ્લાસ્ટિક આવે છે તેનો ઉપયોગ કરવાનો છે, વોટર કલર, સ્કેચ પેન, પીંછી, રબર બેન્ડ અને એક શેપ આપવા માટે તમારી પાસે જે પણ કોઈ સાધન હોય તેનો ઉપયોગ અહીંયા કરીશું. તો હવે આપણે પ્રવૃત્તિને શરૂ કરીએ છીએ. મેં હમણાં શેપ આપવા માટે મારી પાસે જે અવેલેબલ સાધન હતું, જે ગોળ રાઉન્ડનું છે, તેનો ઉપયોગ કર્યો છે. તમે અન્ય અલગ અલગ આકારના જે સાધનો હોય તેનો પણ ઉપયોગ કરી શકો છો. બબલ રેપ જે કાગળ છે, પ્લાસ્ટિકનું પેપર છે, તેને આપણે આ રીતે મૂકીને અને સરસ એવું કવર કરીશું, જેથી કરીને જ્યારે બાળક તેની છાપ કરશે તો સરસ એવા ગોળ આકારની છાપ પાડી શકે. તેને આપણે રબર બેન્ડ લગાવીને સરસ ફિટ કરી દઈશું. આ રીતે મોટો આકાર અને નાનો આકાર પણ તૈયાર કરીશું. આ રીતે બાળકને નાનું અને મોટું એવી રીતે બે જે આકાર છે તે તૈયાર કરીને આપીશું. ત્યાર પછી વોટર કલરનો ઉપયોગ કરવાનો છે અને બાળકને પીંછી આપીશું. પીંછીથી કલરને આ જે બબલ્સ રેપ પ્લાસ્ટિક છે તેની ઉપર કલર કરવા માટે પ્રોત્સાહન આપીશું. આ રીતે કલર કર્યા બાદ બાળકને આપણે આપીશું અને પછી બાળક તેની છાપ કરવા માટે પ્રયત્ન કરશે. તમે A4 સાઇઝના કાગળનો ઉપયોગ કરી શકો છો, તેમાં વ્હાઇટની બદલે બાળકને ગમતા રંગનો પણ ઉપયોગ કરી શકો છો. તો આ રીતે બાળક આ પ્રવૃત્તિને કરશે. હવે આપણે બીજા રંગનો અને નાના આકારનો ઉપયોગ કરીશું. બાળક તેને પણ કલર કરશે અને છાપ પાડશે. આ પ્રવૃત્તિ કરવાથી બાળકની એકાગ્રતાનો વિકાસ થશે, રંગની સમજ મેળવશે, હાથ અને આંખનું સમાયોજન સ્થાપી શકશે અને આનંદ કેળવશે. આ રીતે ચિત્ર તૈયાર કરવાનું છે અને પછી સ્કેચ પેનથી તેને સરસ મજાનું એક આપણે ચિત્ર તૈયાર કરીશું. છે ને મજાની પ્રવૃત્તિ. તો આ રીતે તમારા બાળકને સરસ બબલ્સ પેઇન્ટિંગ કરાવશો અને આનંદ કેળવશો. ફરીથી મળીશું, ત્યાં સુધી બધાને આવજો.